नमस्ते मित्रों, धीमे धीमे गुजरात सरकार ने तमाम जे अरजीओ छे ए ऑनलाइन स्वीकारवानी प्रोसेस शुरू थई गई छे। तेमो एक वधु उमेरो थयो छे के स्टेम्प ड्यूटीना दस्तावेज मूल्यांकन माटेनी अरजीओ हवेथी ऑनलाइन स्वीकारवामां आवशे। महसूल विभाग हवेथी ऑफलाइन अरजीओ स्वीकारशे नहीं। तो चालो जोई लीए तेना माटे क्यूँ पोर्टल छे अने शुं समाचार छे। तेना माटे मित्रों तमारे गूगल सर्च में जवानुं रहेशे। गूगल सर्च में जई अने आ प्रकार सर्च करशो तो अहीं जे वेबसाइट छे पोर्टल छे ए तमारी समक्ष आवी जशे। तेना उपर आपणे क्लिक करिए तो चालो त्यां क्लिक करिए तो ए थई रह्यो छे सर्च। तो आ वेबसाइट आवी गई छे IRCMS बराबर छे। तेना उपर तमे जोई शको छो, डाउनलोड करवो होय तो डाउनलोड पण तमे करी शको छो। अहीं तमने मित्रों आ प्रकारनो देखाशे तो तेना उपर क्लिक करीए आपणे, अथवा तो ई फाइलिंगनी अंदर जवानुं रहेशे तमारे। ई फाइलिंग उपर क्लिक करीए तो तमे न्यू યુઝરમાં જઈ અને તમારો યુઝર બનાવી શકો છો અને એ પ્રમાણે તમે પ્રોસેસ કરી શકો છો, બરાબર છે। તો અહીં ન્યૂ યુઝરમાં જઈ અને તમે બનાવો, ત્યારબાદ વધુ જાણવું હોય તો તમે અહીં ડાઉનલોડની અંદર જશો તો એ તમામ વિગતો પણ જાણવા મળશે કેવી રીતે કરી શકાય, બરાબર છે પ્રોસેસ। તો બહુ સારું એવું પોર્ટલ સરકારે બનાવ્યું છે, આપ પણ તેનો લાભ મેળવી શકો છો। હવે બીજી માહિતી જાણીએ। મિલકતોની બજાર કિંમત નક્કી કરવાની થતી હોય તેવા કિસ્સામાં દસ્તાવેજોમાં કેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થાય છે તે માટેની અરજી 15 માર્ચ 2023થી મેન્યુઅલી નહીં, એટલે કે મિત્રો ઓફલાઈન નહીં પરંતુ ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે। એ જે મેં તમને પોર્ટલ બતાવ્યું છે, પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લિકેશન મારફતે અરજદારોને અરજી કરવાની સુવિધા મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો નાયબ કલેક્ટરોને પોર્ટલ ઉપર કલમ 31 હેઠળની ઓનલાઈન એપ્લિકેશન સ્વીકારવા માટે સૂચના આપવામાં આવી છે। નાગરિકો દ્વારા કરાતા દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટીનો પ્રી વેલ્યુએશનનો અભિપ્રાય મેળવવા માટેની અરજીમાં કેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની ભરપાઈ કરવાની થાય છે તે કામગીરી મેન્યુઅલી કરવામાં આવે છે ત્યાં સુધી ઓફલાઈન છે। અરજદારોને ઓનલાઈન સુવિધા મળી રહે અને કચેરીમાં વારંવાર આવવાની જરૂર ન રહે તે માટે મિત્રો IRCMS ગુજરાત GV.in ઉપર અરજી કરે છે, કરી શકે છે લોગિન આઈડી બનાવીને, બરાબર છે। અરજી મળ્યા બાદ તંત્રે 2 દિવસમાં તેનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો રહેશે। અરજદારની અરજી પરથી સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કરી અભિપ્રાય આપવાની કાર્યવાહી ઓનલાઈન કરી 10 દિવસમાં અરજીનો નિકાલ કરવા પણ જણાવ્યું છે। જો અરજી સ્વીકારાય નહીં તો તેના સ્પષ્ટ કારણો દર્શાવવા પણ સૂચના આપવામાં આવી છે। અરજી મળતા ન્યાય નિર્ણય ફીના ચલણ બનાવી આપવાના રહેશે, જે અરજદારે મેન્યુઅલી કચેરીમાં રજૂ કરવાના રહેશે, અન્યથા અરજદાર દ્વારા અગાઉથી ચલણ ભરપાઈ કરી ઓનલાઈન અરજી સાથે રજૂ કરવાના રહેશે। તો આ પ્રકારનું એક મિત્રો મહત્ત્વની માહિતી હતી। વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી તમામ લોકો જાણી શકે। નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું તો ભૂલતા નહીં।